નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લિવ ફોર એજ્યુકેશન પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 5, વિષય છે તમારો ગુજરાતી અને પ્રશ્ન બેંક સોલ્યુશન. કુલ ગુણ તમારો 25 માર્ક્સનું પેપર રહેશે. આ માટે તમને 1 કલાકનો સમય મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજે તમારું 6 તારીખનું છે પેપર, 6 સપ્ટેમ્બર 2024ના રોજ જે પેપર છે એમના વિશે આજે વાત કરવાના છીએ. તો અહીંયા તમને પ્રશ્ન નંબર 1 આપેલો છે, ચલો જોઈએ અધ્યયન નિષ્પતિ દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો, જો એ પહેલાં તમે ચેનલ પર નવા હોય, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ચેનલને, તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકનને પણ પ્રેસ કરી દો કે જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને મળી રહે અને કોઈપણ ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન મારી ચેનલ પર તમને ઇઝીલી મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરો. હવે અહીંયા જોઈએ કે નીચેનામાંથી કોઈ પણ એક વિભાગનો ફકરો પસંદ કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો અને 5 માર્ક્સનો વિભાગ એ, એટલે પ્રશ્ન નંબર 1 છે, 5 માર્ક્સનો રહેશે. એટલે આની નીચે, પેરેગ્રાફની નીચે તમને કેટલા ક્વેશ્ચન, તો કે 5 ક્વેશ્ચન આપેલા રહેશે. એમાંથી આપણે ક્વેશ્ચનમાં આન્સર ફિલઅપ કરતા જશું. ચલો જોઈએ ક્વેશ્ચન નંબર 1 કે ફકરાને આધારે આકાશનું વર્ણન કરો. ફકરાના આધારે આકાશ કેવું છે એમનું વર્ણન કરવાનું છે આપણે. તો અહીંયા તો કે આકાશ એકદમ ખુલ્લું, સોહામણું અને જ્યારે લયબદ્ધ હિલોળા હોય એવું ટાઈપનું તમારું આકાશ છે એ લખવાનું રહેશે. પછી છે, રાયડાના ખેતરને સોનેરી પીળા ફૂલનું તળાવ શા માટે કહેશે? કારણ કે રાયડા ઉપર જ્યારે કૂણો તડકો પડશે ત્યારે તેના ઉપરના જે ફૂલ છે, રાયડાના પીળા ફૂલ એકદમ ચમકી ઉઠશે અને જાણે ફૂલ સોનેરી પીળા ફૂલ એ રીતે કહેવામાં આવે છે. કારણ કે એનો તડકો જ્યારે શિયાળાના ઠંડીનો તડકો એના ઉપર લાગશે ત્યારે સોનેરી કલરના ચમકશે. મન તૃપ્ત થઈ જવું એટલે કારણ કે, ચાલો જોઈએ હવે. તો અહીંયા છે, મન તૃપ્ત થઈ જવું કારણ કે, હવે અહીંયા છે શું કામ મન તૃપ્ત થઈ જાય છે તે જોઈએ. આગળ ક્વેશ્ચનમાં આન્સર આપેલો છે તમારે, કારણ કે શું કામ થઈ જાય, તો કે ખેતર સોહામણા હતા એટલા માટે પગ લયમાં ગતિ કરતા હતા, ઠંડો વાયરો વાતો હતો કે આકાશ સ્વચ્છ હતો એટલે. તો મન ક્યારે તૃપ્ત થાય? તો અહીંયા આવશે, પગ લયમાં ગતિ કરતા હતા અને મન તૃપ્ત થઈ જતું હતું. ઓકે, હવે વિભાગ 2, અહીંયા પણ તમને આપેલું છે એક ક્વેશ્ચન, આખો પેરેગ્રાફ છે અને નીચેના 3 ક્વેશ્ચનના આન્સર્સ આપેલા છે. છોકરાને શું શીખવાની ઈચ્છા હતી શા માટે? તો કે છોકરાને જુડો શીખવાની ઈચ્છા હતી કારણ કે સ્વરક્ષણ માટે કરાટે એક પ્રકારની કળા હતી. ઓકે, તો અહીંયા લખી શકો તમે કે સ્વરક્ષણ માટે છોકરાને જુડો રમવાની ઈચ્છા હતી. ગુરુજીએ છોકરાને જુડો શીખવવા હા કહ્યું. કારણ કે, તો કે ગુરુ પાસે ગયો હતો, પોતાના મનની વાત કરી. ગુરુએ એના કપાયેલા ડાબા હાથ સામે જોઈ ઘડીક વિચાર કર્યા બાદ બીજા દિવસે જ જુડો શીખવવાનું નક્કી કર્યું. ઓકે, તો એના એક હિંમત માટે, એક ગુરુજીએ છોકરાની હિંમત જોઈ અને તેને જુડો શીખવવા માટે હા પાડ્યો. હિંમત ભેગી કરવી એટલે, તો કે વાત પ્રસ્તાવના મૂકવા માટેનું. આગળ જોઈએ હવે, તો એ શું આવશે? સાહસ કરવું. હવે વિભાગ 3, તો અહીંયા પણ તમને આગળ પેરેગ્રાફ આપેલો છે, નીચે 3 ક્વેશ્ચન આપેલા છે. વિભાગ 4, એમાં પણ 3 ક્વેશ્ચન આપેલા છે. ઓકે, તો વિભાગ 5 જોઈએ, તો એમાં પણ નીચે તમને 3 ક્વેશ્ચન આપેલા છે અને પેરેગ્રાફમાંથી તમારે 3 ક્વેશ્ચનના આન્સર લખવાના રહેશે. હવે ક્વેશ્ચન નંબર 2 છે. હવે અહીંયા તમને એક વર્ગીકરણ આપેલું છે. ઓકે, તો અહીંયા તમને ગ્રામેટિકલ ભાષામાં કહીએ તો વર્ગીકરણ છે શબ્દોના જૂથ પ્રમાણે કરવાનું છે. ઓકે, જેમાં છે વ્યક્તિવાચક, સમૂહવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક ને ભાવવાચક. ઓકે, તો આવી રીતે ટોટલ તમને 5 વર્ગીકરણ કરવાનું છે. તો ચાલો જોઈએ હવે. તો વ્યક્તિવાચક હશે એમાં હું રેડ કલરનું બોક્સ આપીશ. રમેશ, તો કે વ્યક્તિ છે. ટોળું, ઝાડ, લીમડો, લલિતા, તો કે વ્યક્તિ છે. ઝુંડ, લશ્કર, લાગણી, ચોખા, દૂધ, ડુંગર, હિમાલય, ટુકડી, સેના, ઘી, ગંગા, નદી, મેદની, તાંબુ, મીઠાશ, ગરીબાઈ, શોક, મેળો, સફરજન, કાશ્મીર, ક્રોધ, સોનું, મગ, તિરસ્કાર ને મોહન. તો અહીંયા શું આવશે? મોહન, જે આ ત્રણેય વ્યક્તિવાચક છે.
હવે સમૂહવાચકની વાત કરીએ તો સમૂહવાચક માટે આપણે પીળો કલર સિલેક્ટ કરીશું. ઓકે, તો ટોળું છે તો એ સમૂહવાચક છે. ઝાડ, લીમડો, ઝુંડ, સમૂહવાચક, લશ્કર સમૂહવાચક. ઓકે, ટુકડી સમૂહવાચક હોય છે, મેળો સમૂહવાચક હોય છે. ઓકે, હવે છે જાતિવાચક. તો એના માટે આપણે ગ્રીન કલર લઈ લઈએ. તો કોઈ પણ વસ્તુની જાત ઓળખવા માટે હોય તો એને જાતિવાચક કહેવાય છે. તો ચલો એના માટે ગ્રીન કલર. તો ઝાડ, લીમડો, ચોખા, ડુંગર, હિમાલય, સેના છે એ સમૂહવાચકમાં છે, રહી ગયું છે લખી લેવાનું. ઓકે, ગંગા છે, ગંગા નદી છે. ઓકે, મેંદની છે, સફરજન, કાશ્મીર, મગ. ઓકે, આ બધા તમારા છે જાતિવાચક. હવે દ્રવ્યવાચક જે મતલબ લિક્વિડ ફોર્મમાં પાણીના ભાવમાં હોય. ઓકે, તો અહીંયા દૂધ, ઘી. ઓકે, આજે સોરી અહીંયા નદી પણ છે તમારું, એમાં જ આવશે. ઓકે, દ્રવ્યવાચકમાં નદી. હવે આગળ નેક્સ્ટ જોઈએ તો એના માટે છે ભાવવાચક. તો ક્રોધ ભાવ છે, તિરસ્કાર ભાવ છે. ઓકે, લાગણી છે, ભાવ છે, ગરીબાઈ, તાંબુ, મીઠાઈ, શોક, જે બધા ભાવવાચક છે. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. વેરવિખેર થઈ ગયેલા વાક્યના ટુકડાઓ જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. હવે અહીંયા છે તમને વિભાગ આપેલો છે, એના ઉપરથી તમારે બનાવવાનું છે. તો ગિરનાર પાવાગઢ કરતાં ઊંચો પર્વત છે. હવે આગળ જોઈએ બીજું. ગંગા ભારતની મોટી નદી છે. ઓકે, આવી રીતે. તો તમારે શું કરવાનું છે, જોડવાના રહેશે. ગિરનાર ઊંચો પર્વત છે, ગંગા મોટી નદી છે, ઉમા ગાયત્રી કરતાં વધારે ગુણ મળ્યા છે. સ્વરને ગુજરાતી અંગ્રેજી ગુજરાતી કરતાં અંગ્રેજીમાં હોશિયાર બાળક છે. અમારા ઘરમાં જીશા સૌથી અહીંયા સોરી જે આ છે નાનું બાળક છે. ઓકે, ચલો એ રીતે બી, સી અને ડી આટલા આપેલા છે, ઈ આપેલો છે. ઓકે, હવે આ છે પ્રશ્ન નંબર 4, એ પણ અહીંયા તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમારા ધોરણ 5ના પેપર વિશે વાત છે, જે 6 તારીખે લેવાનું છે, 6 સપ્ટેમ્બર 2024ના રોજ. જે એકમ કસોટી છે એમની પ્રશ્ન બેંક, ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન છે, જે પ્રેક્ટિસ પેપર તરીકે છે. ઓકે, આ પ્રેક્ટિસ પેપર છે અને ઓરિજિનલ પેપર મારી ચેનલ પર મળી રહેશે. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો કે જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહે.